છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસો જે રીતે સામે આવી રહ્યા હતા તેને લઈ સમગ્ર જિલ્લામાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ડીસા વિભાગમાંથી છેલ્લા ઘણા સમય બાદ તમામ કોરોનાના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તાજેતરમાં એટલે કે 10 જૂનના ડીસા વિભાગમાંથી 100 લોકોના કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ તમામ સેમ્પલના રિપોર્ટ આજે નેગેટિવ આવ્યા છે. આમ ડીસા વિભાગમાં ઘણા લાંબા સમય બાદ કોરોનાના રિપોર્ટ નેગેટિવ આવતા ડીસાવાસીઓએ રાહતનો દમ લીધો છે. તો આ તરફ વાત કરીએ ડીસા શહેરની, તો છેલ્લા ઘણા સમયથી ડીસા શહેરમાં સતત કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી હતી, જેને લઈ ડીસા શહેર હોટસ્પોટ બની ગયું હતું. પરંતુ સ્થાનિક આરોગ્ય વિભાગ અને જિલ્લા કલેક્ટર દ્વારા આ બાબતે ગંભીરતા દર્શાવી શહેરના કન્ટેનમેન્ટ ઝોનના વિસ્તારને વધારવામાં આવતા ડીસામાં કોરોનાને અંકુશમાં લેવામાં સફળતા મળી છે. ડીસા શહેરમાં છેલ્લા 2 દિવસમાં 1 પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો નથી. ડીસાના આરોગ્ય વિભાગની સતર્કતા અને મહેનત હવે ડીસા માટે રંગ લાવી રહી છે અને ડીસામાં કોરોના પોઝિટિવ સંખ્યા ઉપર બ્રેક લગાવવામાં ડીસાના આરોગ્ય વિભાગને સફળતા મળી છે. આજે કોરોના પોઝિટિવના 1 પણ રિપોર્ટ પોઝિટિવ ન આવતા ડીસા આસપાસના વિસ્તારમાં કોરોનાને લઈ લોકોના ભયનો જે માહોલ હતો તેમાંથી જનતાએ રાહત અનુભવ્યો છે. ત્યારે આપણે આશા રાખીએ કે બનાસકાંઠા જિલ્લામાં આવનારા સમયમાં પણ આ રીતે જ તમામ કોરોના રિપોર્ટ નેગેટિવ આવે